આપકી મરાઠી નહીં આતી મુજે ગુજરાતી આતી ક્યા બોલા હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધાય? મજામાં? તો ફેમિલી, આજ હું આવેલો છું એક એવા ગામની અંદર જે છે મુંબઈમાં અરનાલા ફોર્ટ ડ્રીમ છે. આમ ગણો તો દરિયાની અંદર એક નાનકડું એવું ગામ છે. 5 કિલોમીટર થાય બોલી શકીએ, ઘોડામાં બેસીને આવવું પડે. ને આજ હું અહીંયા રોકાણેલો હતો, બર્થડે સેલિબ્રેશન કર્યું, બહુ મજા આવી ગઈ. ને અહીંનું કલ્ચર ને બધું મેં જોયું એક દિવસ રોકાણો થઈ, એટલે બહુ અલગ જ છે. ને વડે પડે જો નાનો અમદા છોકરો છે ને, એના ઘેરે રોકાણો થાય, વિનાના ઘેરે. હા, પછી આની આવડાની ભાષા અને બોલી બધું અલગ અલગ પડે. બાકી બધું તો આ ઓડામાંથી આવડ જાવડનું બધું કરે, કામ કરે. ને અમે સાંજે અહીં રોકાણ હતા ત્યારે અમારા માટે સ્પેશિયલ ડીશ બનાવડે એવું હતું. ને આવડા લોકોનું કલ્ચર એવું છે કે શું કહેવાય, ને ગુરુવાર હોય, દર ગુરુવારે આવડા ઘરની સામે રંગોળી ને એવું બનાવે બધું, બોલો. ને આવડાના ઘરની સામે જે તુલસીનો કેરો હોય ને, એ બધાની ઘરની સામે યુનિક હોય. ને ગામ છે બહુ મોટું નથી, પણ મીડિયમ ગામ છે. ને 5 કિલોમીટર થાય અહીંથી બહાર જવું હોય તો. બાકી તો આખું ટાપુ પર જ છે આ ગામ. ઈચ્છે તાંગલા મને મરાઠી નહીં આવતા ભૈયા, મરાઠી શીખવાનો બધા મારા મરાઠી ચીક ના. હા, એ જો બધા કામ કરે છે. ફેમિલી, અમે આવી જાય અત્યાર સુધી ગામની કાંઠે કાંઠે હતા બહાર બહાર, ને અત્યારે આવી જાય છીએ ગામની અંદર થોડુંક. ને જો અહીંયા તુલસીનો કેરો છે, કેમ યુનિક છે ને, તો આવી રીતના બધાના ઘરે અલગ અલગ તુલસીના કેરા હોય. ને બાકી તો ગામની અંદર તમને ગાડી કે સાઇકલ કાંઈ જોવા નહીં મળે, કેમ કે બધું બહાર બહાર હોય. બાકી આવા છે પતલા પતલા રસ્તા, અમે આવી જાય છીએ મંદિરે. તો પેલા મહાકાળી માના દર્શન કરી લઈ. ફેમિલી, દર્શન કરી લીધા માતાજીના. ને અહીં જો મંદિરની સામે તુલસીનો કેરો છે, કે હું તમને કહેતો હતો કે બધાને ઘરે યુનિક યુનિક હોય ને, આ જો મંદિરે કેમ છે. બાકી આખો આવી રીતનો છે કેરો બનાવેલો, આ કલ્ચર જ આખું યુનિક છે. બધા જો અહીંયા કામ કરે છે. ને ગામ છે પણ બહુ મને આવડવાની ભાષા તો નથી આવડતી, પણ મજા આવે અમને, બહુ હાંસવા અહીંયા રથાય એટલે. ને હું તમને વાત કરું યાર, બહુ અલગ કલ્ચર જ છે, કેમ કે આપણે જે ગામડામાં ખેતીવાડી કરીને જિંદગી જીવતા હોય, એમ આવડા માછીનું કામ કરીને બધા જિંદગી જીવે. કિધર જાના હે અભી? સાઈ બાબા મે. સાઈ બાબા કે દર્શન કરી કિલ્લે જાના હે? હે? તેરા નામ બતા દે. હું ભૂલ. તેરા નામ? નામ નામ બોલ દે, એક બાર નામ બોલ દે, નામ બોલ દે, નામ બોલ દે, નામ બોલ દે, નામ બોલ દે. અહીંયા જો અહીંયા અલગથી યુનિક તુલસી મનો કેરો છે. ભાઈ અમારે ટોપી ભૂલી ગયા, પાછા લેવા જાય. ને ગામની અંદર દુકાનો છે, ને આવી રીતની બધી ગલીઓ છે. ને હવે આ ટ્રેક્ટર છે ને ગામની અંદર, આમાં પતરું છે ને અલગથી બનાવડાવીને નાખેલું છે, કેમ કે જૂના પતરા હોય એ ન હાલે, આમાં કાઢી જાય. કારણ કે દરિયા દરિયો જ રહો ને, દરિયાની કાંઠે રહેતું નહીં, ગમે વહેવાનું હોય તો આ રીતના પતરા હોય એ બનાવે, અને ઓલું પતરું ન હાલે એમાં. ને અહીંયા છે સ્કૂલ. આ સ્કૂલ છે સહધોરણ ઉદિત છે. અહીંયા મેં પૂછ્યું હતું 6th તક થી સ્કૂલ. છોકરાને મજા આવી ગઈ છે, કારણ કે અહીંયા 6 ધોરણ સુધી સ્કૂલ છે, પછી રોજ બોટમાંથી બહાર જવાનું ને અંદર આવવાનું. બાકી દર્શન કરી લઈએ. ગણપત દાદાનું મંદિર છે. ફેમિલી, અહીં ચાલુ છે કામ. ને બાકી જો આમ તો તમને બતાવીશ, ચાર બધું દરિયો જ છે. ને અમે આવી જાય છીએ કિલ્લે. ને અહીંયા શિવાજીનું ઓલું છે ટેચું, પણ અત્યારે ઓલું કરી દીધું એટલે અહીંયા કામ ચાલુ છે અત્યારે. ને અમે આવ્યા છીએ કિલ્લો જોવા. હા, છે કિલ્લો. અહીંયા દરિયાની અંદર કિલ્લો રાજાનો હોય તો પછી થોડા રીતમાં દઈ ગઈ ને, કારણ કે સારો બાજુ છે દરિયો, અહીં મારો અવાજ ગુંજતો હોય છે થોડો થોડો. અહીંયા બધે અત્યારે કામ ચાલુ છે, ને અમે જઈએ છીએ આમ ઘરી આટો મારો જોઈએ કિલ્લો. ફેમિલી, અત્યારે આવી જશે એમ કિલ્લાના મેઇન ગેટની ઉપર. અહીંયા છે રાજાની ધજા, મેઇન ધજા હોય. ને નીચે જો અહીં છે મેઇન ગેટ. બાકી કિલ્લો બહુ મોટો છે, નાનો આમ તો નથી. જો અહીંથી બોલે પર એક મંદિર છે, મંદિરની પાછળ જો કિલ્લાની દીવાર છે, એવી રીતનું છે. બે અલગ અલગ રીતનું છે. ને કિલ્લાની અંદર ભૂલ ભૂલૈયા રેખું છે. અહીં અંદર તમને બતાવું, જો અહીંથી
અહીંથી અંદર ભૂલભુલી રેકુ છે, અહીંથી ડાયરેક્ટ નીચેનો ગેટ આખો દેખે, તો સૈનિકો અહીંથી હુમલો પણ કરીએ કે કંઈથી આવતું હોય તો. ને બાકી આ બાજુથી ઓલે પર સુધી છે દિવાલ કિલ્લાની, એ બાજુ ગેટ છે. અહીંયા જરૂર એક કહો છે, અહીંયા બધા જો કપડાં ધોવા જાય છે અત્યારે. ફેમિલી મેન ગેટેથી આવી જશે અમે આ સાઈડના ખૂણે, ને અહીં કંઈક અલગ છે જો આની અંદર છે, ને આવી રીતનું છે. સારું ભાઈ સંતોષભાઈની જો આમ જાય, જો આ બાજુ દરિયો જ છે, અહીંયા થોડી ઘણી ખેતીવાડી થઈ, એવું નથી કે હાવ ખેતીવાડી નથી થતી, થોડી ઘણી છે એમ, મતલબમાં વધારે તો દરિયાનું કામ જ થી સારું બાજુ એકલી બોટ ઉતું હોય. કિલ્લાની અંદર જો શંકર ભગવાનનું મંદિર છે, ને હું જઈ છે હવે આમ આટો મારી, પછી જાશું પાછા ગામની અંદર. આખું ગામનું કલ્ચર તમને બતાવું, જેટલું મને બધું જાણવા મળ્યું છે એ તમારી સાથે શેર કરું છું. અત્યારે મેં આવી જશે આ સાઈડ, ને જો અહીં મંદિર છે, જો અહીં મંદિર કૂવો છે, અમે મંદિર છે, પાછળ દરિયો. યાર મને આ લોકેશન બહુ ગમી ગયું, કેમ કે દરિયા અરે મારે નાનપણથી લગાવશે, દરિયાકાંઠો મને બહુ પસંદ છે, રત્નેશ્વર ખાસ કરીને. તો આ તો દરિયાની અંદર યાર ગામ છે, ને આવું મને પહેલેથી આવી રીતની જગ્યા જોવાનો ને બધો બહુ શોખ, અને અલગ કલ્ચર હોય તો વાત જ અલગ છે. ઓલે પર જજા પર કે છે કદાચ ન્યાય મંદિર છે, ને આ રીતનો કિલ્લો છે, ને હવે જઈએ આપણે ગામની અંદર. ફેમિલી નીકળી ગયા છે કિલ્લાની બરાબર, જો ને અહીંયા બધાના ઘર છે ને આવી રીતના રસ્તા છે, કારણ કે ગાડીઓ ને એવું તો હોય નહીં એટલે બધા આમ ગણો. તો જાજીભાઈ હું કાલુનું જોઉં છું તો કોઈ ચપ્પલ ન પહેરેલા હોય એમને જ બધા આટા મારતા હોય. એમાં આવી ગયું છે આ બીજું ઘર, તુરિયાની ખેતી છે અહીંયા, ને જઈ છે આમ ભાઈને ઘર વગી. મજા આવી ગયા ગામમાં બહુ બધી, કેમ કે આવું બધું કલ્ચર મેં કોઈ દિવસ નથી જોયું, એટલે તમારે યારે શેર કરતો જાઉં છું બધું. ફેમિલી તો આવી જશે ભાઈના ઘરે, આ મમ્મી રોકાણા થાય અંદર, ને જો એ બધે છે ને રંગોળી કરેલી. ફેમિલી તો આવી જશે ભાઈના ઘરની અંદર, તો જો આ રીતનું છે કે ઘર, ને અમે સાંજે જો અહીંયા રોકાણા થાય બધા અહીં બેઠા છીએ, અહીંયા રોકાણા થાય અમે એક દી રોકાણાની, ને ભાઈને બધા બહાર જમવાનું ને એવું બનાવે છે. ફેમિલી તમે રોકાણા લે છે આ હમું ઘર બતાવી ને અહીંયા, ને બાકી અહીંયા જો સીધો દરિયો, કેમ અલગ હતી ને મસ્ત. આપણે ઘરની બહાર નીકળીને દરિયો કેવું બહુ મજા આવે ને. ને અહીં જો ઓલા આ ભાઈ બેઠા છે ને, આ ભાઈની ઘેરે આપણે રોકાણા થાય, બધા બેઠા છે, કેમ કે આવડાની ભાષા તો નથી ફાવતી, બધા બેઠા છે અહીં, ને હું આટા મારું બધા હેરે. આવડાની ભાષા તો મને કંઈ આવડતી નથી, અલગ જ બોલ છે. આપણી મરાઠી નહીં હતી, મુજે ગુજરાતી હતી, હિન્દી હતા, ગુજરાતી ઓર હિન્દી ઓનલી ફોર. આપણી ભાષા બહુ અલગ છે અમારે છે. ગામની અંદર લાઈટ પણ છે, તો અહીંથી અહી ગામની અંદર લાઈટ આવી ગયેલી છે, ને આજે કઈક અલગ જ નજારો લાગે એની. કિત્તે ચાંગલા એમ જ બોલતા ને, કિત્તે ચાલા, કિત્તે ચાંગલા, કિત્તે ચાલલા. ને હવે જઈ ભાઈ ના ઘેરે. બાજુના ઘરે આટા મારવા, કારણ કે સંતોષભાઈ ને બધા ઓળખે હગા છે પહેલેથી. ફેમિલી જમવાનું બનાવીને બધા બીઓલા પર બેસી ગયા છે જમવા, બધું આવું બનાવેલું છે જમવાનું, બટેટાનું શાક ભાત ને મસ્ત બનાવેલું છે, બહુ મસ્ત મસ્ત જમવાનું બનાવે, તો બધા જો અહીં બેસી ગયા છે જમવા. બહુ હાઈસવા મને આવડે બધા. થોડી જલતા પૂરી ફેમિલી
ફેમિલી હવે અહીંથી જઈશે, અમે પાસે અત્યારે નીકળવાનું છે સુરત, ને બહુ બધી મજા આવી આવડે બધા યારે. ફેમિલી તો અત્યારે બસ નીકળી ગયા છે, ઇન્જો આવડા બધા મૂકવા આવે છે. આ વખતે અમે આમાં આવ્યા ને જાય મોટી બોટમાં જતા, તો આવડા બધા સંતોષભાઈ ને એના મિત્ર છે પહેલેથી, એટલે બહુ બધી મજા આવી ગઈ ને હવે નીકળી જઈશું કાંઠે. ફેમિલી તો અત્યારે મૂકી જશે કાંઠે, સંતોષભાઈ બધા ને સ્ટેશન જવું છે ને માઇન હાજે મોટા બોક નીકળી બધા સ્ટેશન. અડધી કલાક ની આવી જશે અમારી ટ્રેન, તો હવે નીકળીશું સુરત. અત્યારે તો જગા મળી જાય, આ વખતે વાંધો નહીં આવે, ગોતી છે મસ્ત કઈક જગા આવડા ગોતે. તમે તો ટ્રેન નીકળી ગઈ છે ને ભાઈ, પૂછું સુરત ફેટ 11:30 નક્કી નથી, મોડું થઈ જાય તો હજી ધીરે ધીરે જાય છે. ફેમિલી અત્યારે વાગી જશે 8 ને અમને લાગી જતી ભૂખ, તો વડાપાવ લીધું છે એટલે બે ગયા છે વડાપાવ ખાવા. હઈ તો ભાઈ ભૂખ તો વાર લાગી જાય. ભોગી જશે સુરત ને અડધી કલાક યાર, ટ્રેન લેટ થઈ ગઈ કેવો ના વાટ જોઈને બેઠા છો. 11:31 થઈ ગયા, કેમ તગડો દેખાતો ને, આસવાસો દેખાય છે. જાય છે બહાર ઉભા છે, ગાડી લઈને આવ્યા છે લેવા અમને બધાને. તમને તો આપડા બધા આવી જશે અમને લેવા, અજયભાઈ ની બધા જો. તો હવે નીકળીએ રૂમે. ફેમિલી અત્યારે પૂકી જશે રૂમે, ને રસ્તામાં જમતા આવ્યા હતા, અને અમે જે મુંબઈમાં જે ગામની અંદર ગયેલા હતા ને જે દરિયાની અંદર છે આખું, તો એનું નામ છે અરનાળા ફોર્ટ કરીને છે. તો તમે પાસે પૂછ્યો કમેન્ટમાં એટલે કહી દો. બાકી તો અત્યારે પૂકી જશે સુરત ને બહુ બધી મજા આવી ગઈ, થોડાક થાકી ગયા, ટ્રેન લેટ થઈ ગઈ, તો બસ અત્યારે વાગ્યો આવ્યા છે 12 ઉપર થઈ ગયું છે, 12:30 થઈ ગયા. બાકી તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે, ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં જાવ, બધાને જય માતાજી, બાય બાય.